સુરતના આઠવા ગેટ નજીક પિન્ટુ નવસારીવાળાની જાહેરમાં જ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। ગેંગ વોર ફરી સક્રિય થયું હોય તે રીતે સૂર્યા મરાઠી ગેંગના સભ્યોએ હત્યાને અંજામ આપ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે। તીક્ષણ હત્યાના 6 જેટલા ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। મધરાત્રે થયેલી હત્યાને લઈને ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાવની જાણ મોડી રાત્રે ઉમરા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે મરના પિન્ટુ નવસારીવાળાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન જાણવા મળ્યું હતું કે પિન્ટુ નવસારીવાળાની હત્યા રૂપિયાની લેતી દેતીમાં કરવામાં આવી હતી, જેમાં તેના સાથી મિત્રો વચ્ચે રૂપિયાની લેવડ દેવડમાં માથાકૂટ થતાં મામલો ઉગ્ર ચાલી ગયો હતો અને જેમાં પિન્ટુની હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા કરનાર આરોપીઓ સુરતની માથાભારે ગેંગ સૂર્યા મરાઠીના સાગરીકો હોવાનું હાલ જાણવા મળ્યું છે, જ્યારે મરનાર પિન્ટુ નવસારીવાળા પોલીસનો બાતમીદાર હોવાનું જાણવા મળ્યું છે। પિન્ટુ જમીનની લેવેચ સહિત ફાઇનાન્સના ધંધા સાથે પણ સંકળાયેલો છે। હત્યા કરનાર આરોપીઓ અને મરનાર પિન્ટુ સાથે મિત્રો જ હતા, તેમના વચ્ચે રૂપિયાને લઈને છેલ્લા થોડા દિવસોથી વાદ વિવાદ ચાલી રહ્યો હતો। आज सुबह सूरत के उमरा पुलिस स्टेशन में अठवा गेट के पास में भगवान महावीर हॉस्पिटल है, उसके गेट नंबर 1 के सामने सुबह वहाँ से एक अठवा लाइन पुलिस स्टेशन का नाका लगा हुआ था, तो वहाँ हमारी एक LR पोस्टेड थी। उसको कुछ ऑटो रिक्शा वाले ने बताया कि वहाँ पे झगड़ा हो रहा है, तो ये करीब सुबह 2 बजे के आसपास की बात है। वो वहाँ गई तो वहाँ पे एक आदमी था, वो डेड हो गया है, ऐसी स्थिति में था, उसके काफ़ी ब्लडिंग हो रही थी। तो उसके बाद में उसने 100 नंबर पर फ़ोन किया, PCRI 108 एम्बुलेंस को बुलाया गया और जो विक्टिम है उसको हॉस्पिटल में रेफर किया गया, सिविल हॉस्पिटल में। वहाँ उसको मृत जाहिर किया गया और उनकी बॉडी पे 5 घाव हैं स्टेबिंग के, 3 घाव पीठ पे हैं, 1 थाई पे है और 1 इंडेक्स फिंगर और थंब के बीच में लेफ्ट हाथ पे है। मरण जनार है उसका नाम पिंकेश उर्फे पिंटू रमेश भाई नौसारीवाला, ये नानपुरा सूरत का रहने वाला है। और आरोपियों की अभी पहचान नहीं हो पाई है, उसके लिए प्रयास जारी हैं और उमरा पुलिस स्टेशन में 302 का मुकदमा दाखिल करके आगे जांच चालू रखी गई है।